नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 માં ગુજરાતીમાં પાઠ 13 શીખતા હતા ભારત રત્ન ડોક્ટર આંબેડકર જેના લેખક હતા હાસ્યદા પંડ્યા. આપણે આંબેડકરના બાળપણ વિશેનો વર્ણન જે પાઠમાં કરેલું હતું ત્યાં સુધી શીખતા હતા, બરોબર. પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે ત્યાં એ બધી ડિગ્રી મેળવે છે, એમએ પીએચડી વગેરેની, અને ત્યાંથી કાયદાશાસ્ત્રનો અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડનમાં જઈને કરે છે. પછી ત્યાં સુધી આપણે પાઠ શીખતા હતા, આગળનો પાઠ આજે આપણે શીખીશું. એમાં આગળ ડૉક્ટર આંબેડકરને પુસ્તક એટલો બધો પુસ્તકો પ્રત્યે પ્રેમ હતો કે એમને એટલો બધો વાંચવામાં રસ હતો કે જ્યારે પણ એમને ટાઈમ મળે, જ્યારે પણ એ નવરા પડે એટલે તરત જ એ પુસ્તક લઈને બેસી જતા હતા. એમની પુસ્તક પ્રતિ એટલી હતી કે આપણને એ જોઈને આનંદ થાય, નવાઈ થાય કે સમયનું મૂલ્ય એ સમજતા હતા, અને એમને પુસ્તકનો જેટલો પણ સમય મળતો એ વાંચનમાં જ પસાર કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ એ પુસ્તકોની દુકાને પહોંચી જતા, એ પેટે પાટા બાંધીને ભૂખ્યા રહીને પુસ્તકો ખરીદતા, અને આશરે લગભગ 2000 જેટલા દુર્લભ પુસ્તકો, તો દુર્લભ પુસ્તકો કોને કહે કે જે ના સહેલાથી મળી ન શકે વાંચનાલયમાં, એમાં એ બધા પુસ્તકોનો એમણે સંગ્રહ કર્યો હતો પોતાના ઘરે. પેટે ભૂખ વેઠીને પુસ્તકો ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો શું, એમ નવાય છે. એ બને તે મોટા માણસ બને તે આટલા જે પુસ્તક પ્રેમી હોય એ મોટા કાયદાશાસ્ત્રી બને. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી, દુર્લભ પુસ્તક મેળવનાર, વહેલી સવારે એ માઇલો સુધી ચાલીને જતા અને વાંચનાલયે પહોંચી જતા, ઘણે બધા માઇલો સુધી ચાલીને જતા. તે સમયે ગામડામાં રહેતા હોય તો વાહન વ્યવહારની સગવડતા ના હોય તો એમને એક ગામથી બીજા ગામમાં જવું હોય તો ચાલીને જવું પડતું. તો આ બાબા સાહેબ છે એ પણ દૂર ઘણા બધા માઇલો સુધી જઈને પુસ્તકાલય દૂર આવેલી હોય તો ત્યાં વાંચવા માટે જતા, મોડે સુધી ત્યાં બેઠા બેઠા તે વાંચતા, અને પછી પાછા આવીને ઘરે પણ વાંચવાનું. આ છે ને નવાઈ ભરેલી વાત, તો એ પુસ્તકાલયમાં પણ ઘણો બધો સમય વાંચે, ઘરે આવે પછી પણ એ વાંચે, તો આટલું બધું એમને વાંચવાનો શોખ હતો. આ સિવાય આટલા સંઘર્ષો વેઠીને એમણે ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યું અને એમને નોકરી મળી. ભીમરાવને નોકરી તો મળી ગઈ, પણ હવે શું થયું કે એ જમાનામાં સામાજિક દૂષણ, અસ્પૃશ્યતા એનો એમને કડવો અનુભવ થયો. અસ્પૃશ્યતા એટલે શું કે તે દિવસે નાત જાતના ભેદભાવ હતા, ઉચ્ચ નીચના ભેદભાવ હતા કે ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ, એકબીજાને સંબંધ ના રખાય, એકબીજાને અડાય નહીં. અસ્પૃશ્યતા એટલે એમને અડાય નહીં. જો બ્રાહ્મણ લોકોને બધા હોય એમ કે આ નીચી કોણ છે, આને મારે ના આવે, તો ઘરે જઈને મારે સ્નાન કરવું પડે, એને અડી ગયા હોય તો આવે બધા ત્યારે સામાજિક દૂષણો હતા. હવે એમને શું અનુભવ થયો કે અસ્પૃશ્યતા, એટલે સુધી કે ઓફિસનો એમનો પટ્ટાવાળો હતો જ્યાં નોકરી મેળી ગયાનો, એ એમની સાથે ગેરવર્તાવ કરતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે અને છતાં મારે જો આવું અપમાનિત થવું પડતું હોય તો મારા જેવા બીજા મારા અભણ ભાઈઓ છે કે જે ભણેલા નથી, જે શિક્ષિત થયા નથી, તો એમને કેટલું બધું વેઠવું પડતું હશે. તો મારા નાતીબંધુઓ છે એમની સ્થિતિની તો વાત જ શું કરવી, એમની સ્થિતિ કેવી થતી હશે. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, જો દરેક માનવ સમાન છે, એ ભલે ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે કોમનો હોય, પણ ભગવાને જે બનાવેલા માણસો છે બધા સરખા જ છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, તો આવું શા માટે એવું એમને મનમાં થયા હતું. પછી એમને શું કહ્યું કે એક મૂકનાયક નામનું પારસી થયા.
15 દિવસે પખવાડે આવતો સમય માત્ર એમણે એના લેખો લખીને કે પુસ્તકો લખીને અટકી નાખ્યા પણ એ હંમેશા કર્મશીલ રહ્યા એટલે કે સતત કામ કરતા રહ્યા એમણે 20મી જુલાઈના દિવસે 1924ના રોજ એમણે એક સભાની સ્થાપના કરી જેનું નામ એમણે રાખ્યું બહિષ્કૃત હિતકારની સભા આ સંસ્થા સ્થાપી હવે આ સંસ્થામાં એમણે સામાજિક ઉત્થાન એટલે કે સમાજના લોકોને આગળ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા માંડ્યા એમાં એમણે છાત્રાલયો સ્થાપ્યા કે વિદ્યાર્થીઓ ત્યાં રહી શકે ભણી શકે એના માટે વાંચનાલયોની વ્યવસ્થા કરી તો આ વિદ્યાર્થીઓને અહીંયા વાંચવા માટે પુસ્તકો મળી રહે એ માટે એમણે પુસ્તકાલય વાંચનાલયની સ્થાપના કરી જુદા જુદા શૈક્ષણિક વર્ગો એમણે સ્થાપ્યા સ્વાધ્યાય મંડળો ખોલ્યા અને કે જેના દ્વારા આ બધી સગવડતા મળી રહે અને લોકો વિદ્યાર્થીઓ આગળ આવી શકે સાથે સાથે એમણે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા આર્થિક સ્થિતિ એટલે કે પૈસા કાઢી એમને વધારે પૈસા મળે એવા ઔદ્યોગિક ધંધા સ્થાપ્યા અને કૃષિ વિષય એટલે કે ખેતીના લગતી અભ્યાસ મળે એની જાણકારી મળી એના માટે કૃષિ વિષયક શાળાઓની સ્થાપના કરી હવે આ સંસ્થા ચલાવવા લાગી શિક્ષણ વગર એમને નક્કી કર્યું કે જ્યાં સુધી સમાજમાં શિક્ષણ નહીં હોય શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી તે સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા હવે આ સિવાય આ બાજુ સમાજમાં કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની પણ સ્થિતિ દયનીય હતી જો સ્ત્રીઓ છે એને ઘણું બધું સહન કરવું પડતું હતું આંબેડકરને આ જોઈને એમનું હૃદય પીગળી જતું હતું સ્ત્રીઓ માટેના કાયદા હતા સમાજમાં એટલા બધા નિયમોને આપવું હતા કે એની વાત જ ના પૂછો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ હતી પહેલાં તો એમણે સ્ત્રીઓને ભણાય સ્ત્રીઓ ભણે અને આગળ આવે એટલા માટે પ્રયત્નો ચાલુ કર્યા બાળ લગ્નનો વિરોધ કર્યો જો તે વખતે બાળકો નાની ઉંમરમાં જ એમના લગ્ન થઈ જતા હતા જ્યારે એની રમવાની ઉંમર હોય સ્ત્રીઓની ત્યારે એના લગ્ન થઈ જતા હતા તો પહેલાં તો એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો પછી વિધવા વિવાહને સમર્થન આપ્યું કે બાળપણમાં બાળકના લગ્ન થઈ ગયા હોય તો નાની ઉંમરમાં જો એનો પતિ મૃત્યુ પામે તો એ છોકરી વિધવા બની ગયું તો આ જીવન એ વિધવા તરીકે એને જીવન વિતાવવું પડતું હતું તો એમણે એનો પહેલાં વિરોધ કર્યો વિધવા વિવાહનું સમર્થન આપ્યું એટલે કે વિધવા બની ગઈ હોય સ્ત્રી તો એને બીજી વાર એ લગ્ન કરી શકે એના માટે એમને સમર્થન આપ્યું સ્ત્રીઓને વારસાનો હક મળે પિતાની મિલકતમાં એવું હતું કે પુત્રને જ મળે એની દીકરીને હક ના મળે તો એનો હક અપાવ્યો અને એવા હતા બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબનું એક સૂત્ર હતું એ આપણે ગાંઠે બાંધવા જેવું છે જેમ કે તમે શિક્ષિત બનો સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ ગણાવતા હતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં લિંગ ભેદની પ્રથા દૂર કરી અને નારીને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું લિંગ ભેદ એટલે શું કે સ્ત્રી અને પુરુષ સ્ત્રીઓ ઊંચા હોદ્દા ઉપર ના આવી શકે પુરુષો જ અમુક કામ કરી શકે સ્ત્રીઓને આ ના કરાય આવા બધા ભેદ હતા તો સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સ્ત્રીઓને સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર એમણે સ્ત્રીઓને અપાવ્યો તો આમે બાબા સાહેબે આટલા બધા સ્ત્રીઓ માટે પણ કામ કર્યા હતા એ સિવાય કાયદાઓની સાથે સાથે એમણે બાબા સાહેબે સ્ત્રીઓ શિક્ષણને ઉત્તેજન મળે શુદ્ધ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની ફીમાં છૂટ અપાવી અને છાત્રાલયો સ્ત્રીઓ માટે બંધાવ્યા અને વિના મૂલ્યે એમને છાત્રાલયો બાંધવા માટે જગ્યા આપી નિધિ એકત્ર કરીને એટલે કે ફંડ ફાળો એકત્ર કરીને એમણે ભોજનોની વ્યવસ્થા કરાવી કે અહીંયા એમને જ્યાં પ્રાથમિક શાળામાં અત્યારે મધ્યાહ્ન ભોજન ચાલતા હોય
એવી રીતે સ્કૂલે બાળક આવે તો એને અહીંયા ભોજનની વ્યવસ્થા મળી રહે, એના માટે એમણે કામો કર્યા. એટલું જ નહીં, એમણે સ્ત્રીઓને મતદાન આપવાનો અધિકાર મળે એ પણ એમને આગ્રહ સેવો. આવા હતા બાબા સાહેબ આંબેડકર. અમે બાબા સાહેબ આંબેડકર પ્રખર દેશભક્ત હતા. જો એમણે આઝાદીની લડતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, મહાત્મા ગાંધી સાથે પણ એમણે કામ કરેલું હતું. એમની સાથે પેલા ગાંધીજી સાથે થોડાક એમને મતભેદ થતા, પણ તોય એમને મહાત્મા ગાંધી માટે આદર હતો. ડૉક્ટર આંબેડકર કેવળ રાજકીય આઝાદી નહોતી જોતા, પરંતુ એ આઝાદી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં એ માનતા. વિચારપુરુષ બાબા સાહેબ આંબેડકર છે એમનું જીવન ઉપર પ્રભાવ હતો. કોનો? બુદ્ધનો, કબીરનો અને જ્યોતિબા ફૂલેનો. એમના જીવન ઉપર ખૂબ જ પ્રભાવ હતો. એમણે બંધારણના ઘડવૈયા કહેવાય છે. ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત આવા સમાચાર પત્રો પણ ચલાવ્યા હતા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકો પણ લખ્યા છે, એમાં એમના વિચારો પ્રગટ કર્યા છે. તો એ અંગ્રેજી પુસ્તકો કયા? તો ધ પ્રોબ્લેમ ઓફ રૂફી અને બુધ એન્ડ હિઝ ધમ. આવે એમના અંગ્રેજી પુસ્તકો છે જેમાં એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક હતા, ગરીબોના બેલી હતા અને સ્ત્રીઓના પક્ષધર હતા. આવા બાબા સાહેબ આંબેડકરનું અવસાન 6 ડિસેમ્બરના રોજ 1956માં થયું હતું, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણા દેશમાં આપણી સાથે જ છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર એટલે કે એમના મૃત્યુ પછી ભારત રત્ન નામનો એવોર્ડ આપ્યો એમને. અને આ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ. તો આવા બાબા સાહેબ આંબેડકર હતા જેમણે આપણા સમાજ માટે ઘણા બધા કામો કર્યા હતા. તો બાળકો, આજે આપણે આ પાઠ સમજીએ. હવે આગળ આપણે એના પ્રશ્નો, એમાં ભાષા સજ્જતા એ વિશે આગળના લેક્ચરમાં શીખીશું.